હેલો ફ્રેન્ડ્સ, જાગૃતિ કુક હાઉસમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે ઉત્તરાયણ માટે સ્પેશિયલ તલ પાપડીની રેસીપી બનાવવાના છે, જેમાં આપણે તલ પાપડીને વણવાની બિલકુલ પણ ઝંઝટ નથી, જે બિલકુલ ઓછા સમયમાં અને ફટાફટથી બનીને તૈયાર થઈ જાય છે અને જે ખાવામાં ખૂબ જ સોફ્ટ અને ક્રિસ્પી બનશે. તો તેના માટે આપણે એક વાટકી જેટલા તલ લઈશું, જેને આપણે પહેલેથી સાફ કરી લીધા છે. સાથે તેટલા જ પ્રમાણમાં એક વાટકી જેટલો ગોળ લેવાનો છે. તમે દેશી ગોળનો પણ ઉપયોગ કરી શકો છો. મેં અત્યારે કોલ્હાપુરી ગોળ લીધો છે અને ઝીણો સમારી લીધો છે. સાથે આપણે તલને સારી રીતે શેકી લેવાના છે, 4-5 મિનિટ મીડિયમ ગેસની ફ્લેમ પર. જ્યાં સુધી આપણા તલ ફૂટવા લાગે ત્યાં સુધી આપણે તેને શેકાવા દઈશું, જેથી કરીને તેનો અંદરનો જે કચાશવાળો ભાગ હોય તે નીકળી જાય અને ખાવામાં એકદમ ક્રન્ચી થઈ જાય. હવે તલ શેકાઈ ગયા છે તો તેને આપણે અલગથી પ્લેટમાં કાઢી લઈશું. હવે આ તલને આપણે સાઈડમાં મૂકીશું. તલ પાપડીને સ્પ્રેડ કરવા માટે હું અત્યારે સ્ટીલની થાળીનો ઉપયોગ કરી રહી છું. તમે તેની જગ્યાએ પ્લાસ્ટિકની કોથળી અથવા તો રોટલી વણવાની પાટલીનો પણ ઉપયોગ કરી શકો છો. 1-2 ચમચી જેટલું ઘી નાખીને સારી રીતે સ્પ્રેડ કરી દઈશું, જેથી કરીને આપણી તલ પાપડી ચોંટે નહીં. હવે આપણે આમાં વેલણનો બિલકુલ પણ ઉપયોગ નથી કરવાનો. તો તેના માટે આ રીતની કોઈ પણ વાટકી લઈશું અને વાટકી ઉપર ઘી લગાવી લઈશું, સારી રીતે સ્પ્રેડ કરી દઈશું. હવે આ બંને વસ્તુને આપણે સાઈડમાં મૂકીશું. કઢાઈમાં આપણે 1-2 ચમચી જેટલું ઘી એડ કરીશું. સાથે આપણે ઝીણો સમારેલો ગોળ. ઘી એડ કરવાથી તલ પાપડી એકદમ ખાવામાં સોફ્ટ અને ઉપરથી શાઇની બને છે. હવે ગોળ આપણો સરસ ઓગળી ગયો છે તો હજુ તેને 2-3 મિનિટ સુધી ઉકાળીશું. હવે ગોળ આપણો સરસ કલર બદલાઈ ગયો છે તો તેને આપણે પાણીમાં આ રીતે નાખીને ચેક કરવાનો છે. પાણીમાં નાખ્યા પછી થોડી વાર પછી ગોળને ચેક કરીશું તો ગોળ આપણો સરસ એવો કડક થઈ ગયો છે. તો હવે તેમાં આપણે તલને એડ કરી દઈશું અને સારી રીતે મિક્સ કરી લઈશું. તો ગેસને આપણે બંધ કરી દઈશું. જો ગેસને ચાલુ રાખશો તો તમારી તલ પાપડી ખાવામાં કડક થઈ જશે. હવે આ મિશ્રણને આપણે થાળી ઉપર રેડીને સારી રીતે સ્પ્રેડ કરી દેવાનું છે. તો તમારે જે રીતે પાતળી જાડી રાખવી હોય તલ પાપડી તે રીતે સ્પ્રેડ કરી દેવાનું. તો હું અત્યારે વધારે પડતી પાતળી કે વધારે પડતી જાડી નથી રાખી રહી. તો હવે તેને આપણે 5-10 મિનિટ ઠંડી થવા દઈશું. હવે ઠંડી થયા પછી તેમાં આપણે કટના નિશાન લગાવી લેવાના છે. તો અત્યારે આપણે કટિંગ કરીને બહાર નથી કાઢવાની, આ રીતના જ આપણે કટના નિશાન લગાવી લઈશું. તો પીસ તમે તમારી રીતે નાના મોટા રાખી શકો છો. હવે તેને 10-15 મિનિટ સુધી ઠંડુ થવા દઈશું. હવે 10-15 મિનિટ પછી ઠંડી થઈ ગઈ છે તો તેને આપણે અલગથી કાઢી લઈશું. તો તમે જોઈ શકો છો ખૂબ જ એવી ક્રિસ્પી બની છે. તો હવે બધા પીસને આ રીતે આપણે અલગથી એક પ્લેટમાં કાઢી લઈશું. તૈયાર છે ઉત્તરાયણ માટે સ્પેશિયલ એવી તલ પાપડીની ચીકી, જે ખાવામાં એકદમ સોફ્ટ અને ઉપરથી ક્રિસ્પી બનીને તૈયાર થઈ છે, જેને આપણે બિલકુલ પણ વણવાની જરૂરત નથી પડી. તો આજની આ રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.